નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે આપણે વીસ માર્ચ બે હજાર વીસમાં ડેઈલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમજ સૌ સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ વીસ માર્ચ બે હજાર વીસના ડેઈલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ ઓગણચાલીસમી જીએસટી કાઉન્સિલની બેઠક ક્યાં આયોજિત કરવામાં આવી તો આ બેઠક આયોજિત કરવામાં આવી છે દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન બે હાલમાં જ રોપેક્સ યાત્રી નામની સેવા ક્યાં લોન્ચ કરવામાં આવી તો આ સેવા લોન્ચ કરવામાં આવી છે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન ત્રણ હાલમાં જ કયા રાજ્યના રાજ્યપાલે સાર્વજનિક અને ખાનગી સંપત્તિ વસૂલી અધ્યાદેશ બે હજાર વીસને મંજૂરી આપી તો તે રાજ્ય છે ઉત્તર પ્રદેશ જેના રાજ્યપાલે આ અધ્યાદેશને મંજૂરી આપી છે ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એંસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન ચાર હાલમાં જ કયા દેશે કોવિડ નાઇન્ટીનનો સામનો કરવા માટે સાત પોઈન્ટ ત્રણ બિલિયન અમેરિકી ડોલરનો રાહત પ્લાન જાહેર કર્યો તે દેશ છે ન્યુઝીલેન્ડ ન્યુઝીલેન્ડ પાટનગર વેલિંગ્ટન સૌરાટ એલિઝાબેથ દ્વિતીય પ્રધાનમંત્રી જેસિન્ડા અર્દેન ચલણ છે ન્યુઝીલેન્ડ ડોલર પ્રશ્ન પાંચ હાલમાં જ બધા જ નાણાકીય બજારોને સસ્પેન્ડ કરનાર દુનિયાનો પ્રથમ દેશ કયો બન્યો તો તે દેશ બન્યો છે ફિલિપીન્સ ફિલિપિન્સ પાટનગર મલિ મનીલા ચલણ છે ફિલિપિન્સ પેસો રાષ્ટ્રપતિ છે રોડ્રિગો ડ્યુટ પ્રશ્ન છ હાલમાં જ કયા રાજ્યના વરિષ્ઠ પત્રકાર પાટિલ પુટપ્પાનું અવસાન થયું તો તેઓ પત્રકાર હતા કર્ણાટકમાં કર્ણાટક રાજધાની બેંગલુરુ મુખ્યમંત્રી બી એસ યેદીુરપ્પા રાજ્યપાલ વજુભાઈ વાળા વિધાનસભાની બેઠકો બસો ચોવીસ લોકસભાની બેઠકો અઠ્યાવીસ રાજ્યસભાની બેઠકો બાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન સાત હાલમાં જ કોની બાયોગ્રાફી બાયોગ્રાફી અન એક્સ્ટ્રા ઓર્ડિનરી લાઈફ લોન્ચ કરવામાં આવી તો આ બાયોગ્રાફી છે મનોહર પારિકરની મનોહર પારિકર ગોવા રાજ્યના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા હતા ગોવા રાજધાની પણજી મુખ્યમંત્રી હાલમાં પ્રમોદ સાવંત રાજ્યપાલ સત્યપાલ મલિક વિધાનસભાની બેઠકો ચાલીસ લોકસભાની બેઠકો બે રાજ્યસભાની બેઠક એક અને સ્થાપના વર્ષ છે ત્રીસ મે ઓગણીસો સત્યાસી ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કોને લોક નિર્માણ સન્માન આપવામાં આવ્યું તો તે આપવામાં આવ્યું છે તિજન બાઈને ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ ને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન નવ હાલમાં જ કયા સ્થળે દેશના સૌથી મોટા અશોક ચક્રને સ્થાપિત કરવામાં આવ્યું તો અશોક ચક્ર સ્થાપિત કરવામાં આવ્યું છે હરિયાણા રાજ્યમાં હરિયાણા રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય વિધાનસભાની બેઠકો નેવું લોકસભાની બેઠકો દસ રાજ્યસભાની બેઠકો પાંચ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છાસઠ પ્રશ્ન દસ ઇપીએફઓએ જમા નિધિ પર પર દર કેટલા ટકા કર્યું તો તે કર્યો છે આઠ પોઈન્ટ પચાસ આ વ્યાજદર બે હજાર અઢાર ઓગણીસમાં આઠ પોઈન્ટ પાસઠ ટકા હતો ઇપીએફઓ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન સ્થાપના ઓગણીસો બાવનમાં મુખ્ય મથક નવી દિલ્હીમાં પ્રશ્ન બાર અગિયાર હાલમાં જ કયા રાજ્યમાં ચાચોડા નાગદા અને મેહર નામના ત્રણ નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી તો ત્રણ જીણા બનશે મધ્યપ્રદેશ રાજ્યમાં મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ હાલમાં જે મુખ્યમંત્રી હતા એમણે રાજીનામું આપ્યું છે રાજ્યપાલ લાલજી ટંડન વિધાનસભાની બેઠકો બસો ત્રીસ લોકસભાની બેઠકો ઓગણત્રીસ રાજ્યસભાની બેઠકો અગિયાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન બાર કેન્દ્ર સરકારે કોરોના વાયરસને રોકવા માટે દેશભરમાં કઈ ક્યાં સુધી શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે તો તે કર્યો છે એકત્રીસ માર્ચ બે હજાર વીસ સુધી શાળા કોલેજો બંધ રાખવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસ માટે હેલ્પલાઇન નંબર વન જીરો સેવન ફાઈવ જાહેર કર્યો છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન તેર હાલમાં જ કયા રાજ્યમાં પ્રોપર્ટી ડેમેજ ક્લેમ્સ ટ્રિબ્યુનલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો તો તે ઉત્તર પ્રદેશ રાજ્ય માટે નિર્ણય લેવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન ચૌદ હાલમાં જ નેશનલ કંપની લો એપ્લેટ ટ્રિબ્યુનલના નવા અધ્યક્ષ કોણ બન્યા તો તે બન્યા છે બંસીલાલ ભટ્ટ પ્રશ્ન પંદર હૃદય કુમાર કયા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી નિયુક્ત થયા તેઓને નિયુક્ત કરવામાં આવે છે જમ્મુ કાશ્મીર રાજ્યના ચૂંટણી અધિકારી તરીકે જમ્મુ કાશ્મીર રાજધાની જમ્મુ અને શ્રીનગર ગવર્નર છે ગિરીશચંદ્ર મુર્મુ થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોસને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ